સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. રૂપાણી મંત્રીમંડળમાં પસંદગી પામેલા પરવતભાઈ પટેલને ફરી આરોગ્ય વિભાગનો હવાલો મળવાની સંભાવના. ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલના બીજા ભાગના પ્રથમ માળે આવેલી ચોથા નંબરની ચેમ્બરમાં મંત્રી પરવતભાઈ પટેલ માટે ગોઠવાઈ બેઠક વ્યવસ્થા. સલમાનની નવી ફિલ્મ ટાઈગર જિંદા હૈ ફિલ્મના વિરોધ માટે અંબાજીમાં રોડ ઉપર ઉતર્યો વાલ્મીકી સમાજ. ગઢ ગ્રામ પંચાયતની બજેટ બેઠકમાં બહુમતી સભ્યોની ગેરહાજરીથી લટકી પડી બજેટની મંજૂરી. બીકે ન્યૂઝ ચેનલ ઉપર ધાનેરા તાલુકાની પ્રાથમિક શાળાઓના બાળકોને ગરમ સ્વેટરના વિતરણના અહેવાલો નિહાળી બર્માદેશમાં વસતા સેવાભાવી અગ્રણી ધાનેરા દોડી આવ્યા. અનાપુર છોટા પ્રાથમિક શાળાના બાળકોને હાથોહાથ કર્યું ગરમ કપડાનું વિતરણ. ભારતની પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીકથી કોઈ અજાણ્યા ઇસમનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળતા ચકચાર. શિયાળામાં વિટામિન સીથી ભરપૂર આમળાનું સેવન અમૃત ફળ સમાન. આમળાના ઔષધીય ગુણો જાણવા જુઓ બીકે ન્યૂઝનો વિશેષ અહેવાલ. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગત મંગળવારે ગુજરાતમાં સતત છઠ્ઠી વખત ભાજપની રાજ્ય સરકાર સત્તારૂઢ થઈ ગઈ છે અને નવા મંત્રીમંડળનો શપથવિધિ સમારોહ પણ સંપન્ન થઈ ગયો છે. ગત સરકારમાં બનાસકાંઠાના બે ધારાસભ્યો શંકરભાઈ ચૌધરી અને કેસાજી ચૌહાણને મંત્રીમંડળમાં સ્થાન અપાયું હતું. જોકે આ વખતે બનાસકાંઠામાંથી એકમાત્ર થરાદના ધારાસભ્ય પરબતભાઈ પટેલ જ મંત્રીમંડળમાં સ્થાન પામ્યા છે. ગત મંગળવારે નવા મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ સંપન્ન થયા બાદ હજુ નવા મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરાઈ નથી, પરંતુ પરબતભાઈ પટેલ અગાઉ આરોગ્ય અને વાહન વ્યવહાર વિભાગની જવાબદારી સંભાળી ચૂક્યા હોય આ વખતે પણ તેમને આરોગ્ય વિભાગનો હવાલો સોંપાય તેવી પૂરી શક્યતાઓ જણાઈ રહી છે. દરમિયાન ગત મંગળવારે સાંજે નવા મંત્રીઓને તેમની બેઠક માટે ચેમ્બરોની ફાળવણી કરી દેવાઈ છે, જેમાં બનાસકાંઠામાંથી મંત્રી તરીકે પસંદગી પામેલા પરબતભાઈ પટેલને ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલના બીજા ભાગના પ્રથમ માળે આવેલી ચાર નંબરની ચેમ્બર ફાળવાઈ હોવાનું જાણવા મળ્યું છે. એટલે કે ગાંધીનગર ખાતે મંત્રી પરબતભાઈ પટેલને મળવા માંગતા મુલાકાતીઓ હવેથી સ્વર્ણિમ સંકુલના બીજા ભાગના પ્રથમ માળે આવેલી ચાર નંબરની ચેમ્બરમાં મંત્રી પરબતભાઈ પટેલની મુલાકાત કરી શકશે. સરહદી બનાસકાંઠા જિલ્લા માટે આરોગ્ય સેવાનું હબ ગણાતી પાલનપુરની સિવિલ હોસ્પિટલના ખાનગીકરણના મુદ્દે હવે રાજકારણ શરૂ થઈ ગયું છે. અગાઉ સિવિલ હોસ્પિટલના ખાનગીકરણના મામલે વિવાદ સર્જાતા રાજ્ય સરકારના તત્કાલીન આરોગ્યમંત્રી શંકરભાઈ ચૌધરીએ પાલનપુર ખાતે પત્રકાર પરિષદ યોજી સિવિલ હોસ્પિટલનું સંચાલન ગલબાકાકા ચેરિટેબલ ટ્રસ્ટ હસ્તક લેવાયા બાદ દર્દીઓ પાસેથી સારવાર માટે કોઈપણ પ્રકારનો વધારાનો ચાર્જ વસૂલ કરવામાં નહીં આવે તેવો ખુલાસો કર્યો હતો. સિવિલ હોસ્પિટલ ટ્રસ્ટ હસ્તક લઈ સિવિલનો વહીવટ સુધારવા સાથે દર્દીઓને વધુ સારી સારવાર સુવિધા પૂરી પાડવાનો મુખ્ય ઉદ્દેશ છે તેવો દાવો પણ જે તે વખતે શંકરભાઈ ચૌધરી કરી ચૂક્યા છે. જોકે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી સંપન્ન થયા બાદ હવે કેટલાક આંદોલનકારીઓ સિવિલ હોસ્પિટલના ખાનગીકરણના મુદ્દે આંદોલનનો રસ્તો અપનાવી રાજકીય પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ જિલ્લાના રાજકારણમાં ફેરફાર થતાં હવે છાસવારે આંદોલન, વિરોધ અને રેલીઓનું પ્રદર્શન જોવા મળે તો પણ નવાઈ નહીં. થોડા સમય પૂર્વે બનાસકાંઠાના પ્રજાપતિ સમાજના એક યુવકે ઠાકોર સમાજની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા બાદ છૂટાછેડા આપી દીધા હોવા છતાં આ યુવક વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ખોટી ફરિયાદ દાખલ કરાવાતા પ્રજાપતિ સમાજના આગેવાનોએ આજે પાલનપુરના નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. બે માસ અગાઉ મનીષ પ્રજાપતિ નામના યુવકે ઠાકોર સમાજ યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જોકે બાદમાં બંને સમાજના આગેવાનોએ સમાધાન કરાવતા આ પ્રેમી યુગલના છૂટાછેડા પણ થઈ ગયા હતા. પરંતુ બાદમાં ઠાકોર સમાજના કેટલાક આગેવાનોએ
આ યુવક વિરુદ્ધ જિલ્લા મહિલા પોલીસ મથકમાં પોસ્કો એક્ટ હેઠળ ગુનો બનતો ન હોવા છતાં કોઈપણ જાતની તપાસ વગર ખોટી ફરિયાદ દાખલ કરાવતા પ્રજાપતિ સમાજમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે અને આ કેસમાં તટસ્થ તપાસની માગણી સાથે આજે પાલનપુરના અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે। પ્રજાપતિ સમાજના અગ્રણી અને પાલનપુર તાલુકા ભાજપ પ્રમુખ લાલજીભાઈ પ્રજાપતિ, પાલનપુરના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ સહિત સમાજના અન્ય આગેવાનોએ આજે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ ધસી જઈ પ્રજાપતિ યુવક વિરુદ્ધ પોસ્કો એક્ટ મુજબ નોંધાયેલી ખોટી ફરિયાદમાં તટસ્થ તપાસ કરાવવાની માગણી સાથે આવેદનપત્ર આપી લેખિત રજૂઆત કરી હતી। મનીષ કુમાર અંબારામ પ્રજાપતિ અને આરતીબેન રામજીભાઈ ઠાકોર આ બંને પ્રેમ લગ્ન કરતી હતા અને બંને જણે પ્રેમ લગ્ન કર્યા પછી શરૂઆતમાં 2016 સાલમાં પ્રેમ લગ્ન કર્યા ત્યારે છૂટાછેડા સમાજના બધા આગેવાનોથી છૂટાછેડા કરી છોકરી પાછી આપી। એના પછી બંને જણા પાછા ભાગી ગયા, ભાગ્યા પછી પાછા આ લોકોના લગ્ન થયા અને બંનેના લગ્ન કર્યા પછી પાછા સુખ શાંતિ આ લોકોને પાછા મોકલી દીધા। પણ મીનવાઇલ આ એ સમય દરમિયાન આ લોકોએ ઠાકોર સમાજના જે લોકો હતા એ ચાર પ્રજાપતિ સમાજના લોકોનું અપહરણ કરી અને કિડનેપિંગ લઈ ગયા અને એમને મારઝૂડ કરી એના પછી પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી। એ ફરિયાદનો મેન આરોપી હતો મથુરજી ઠાકોર, એમને આજ દિન સુધી પકડ્યા નથી। પણ આ બેનને જે ફરિયાદી બેન છે એને લલચાવી ફોસલાવીને અત્યારે ખોટી ફરિયાદ પોસ્કો એક્ટ હેઠળ ગુની દાખલ કરાયેલ છે મહિલા પોલીસ સ્ટેશનમાં। આવો કોઈ બનાવ બનેલો નથી અને 2-3 વર્ષનો સમય થયો તો બાળકી 17 વર્ષની હોય ત્યારે પોસ્કો થાય, એની જગ્યાએ હાલ 18 વર્ષની કે 21 વર્ષની હોવા છતાં ખોટી ફરિયાદ દાખલ કરેલ છે, એના અનુસંધાને ખોટી ફરિયાદ દાખલ કરેલ છે એટલે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। બનાવમાં પહેલા 3 મહિના પહેલા આ લોકો એક છોકરો અમારા કુટુંબનો છોકરો અને એક ચડોદરની છોકરી કોર્ટ મેરેજ કરી નાખ્યા, પછી કોઈ સુલેહ શાંતિ સચવા એ માટે સોલ્યુશન કરી અને એકબીજાના ઘરે મોકલી દીધા, છોકરીને એમના બાપાના ઘરે મોકલી દીધી। પણ એ વખતે એ લોકોએ અમારા 4 માણસોને ગાડી સાથે કિડનેપિંગ કરી એમને મારઝૂડ કરી ઉપાડી કે આસીડાના ખેતરોમાં બાંધી રાખ્યા, એમના હાથપગ તોડી નાખ્યા હતા અને લૂંટ પણ ચલાવી દીધી। એની અમે ફરિયાદ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં આપી હતી 10-10-2017, પણ આજ સુધી કોઈ પણ કાર્યવાહી થઈ નથી પોલીસે કોઈ પણ જાતની કાર્યવાહી। જે મથુરજી એમના બોર ઉપર જેને બોધી રાખે, મથુરજી આજ દિવસ સુધી ખુલ્લેઆમ છૂટા આમ ફરે છે અને દુઃખી દાદાગીરી બતાવે છે અને ખોટા ખોટા કેસો દાખલ અત્યારે હમણાં જ એક પોસ્કો દાખલ કરી એ છોકરી છૂટાછેડા કર્યા પછી 3 મહિને પાછી ફરી પોસ્કો દાખલ કરી, એ છોકરીની ઉંમર અત્યારે 21 વર્ષ છે, તો છતાં પણ ખોટા સર્ટિફિકેટ રજૂ કરી અને પોસ્કો દાખલ કરી અને અમારા લોકોને બધા પ્રજાપતિ ભાઈઓને હેરાન કરવાની વાતો કરે છે। ઓકે, આજે શું પ્રોગ્રામ છે? આજે કલેક્ટર ઓફિસમાં અમારે આવેદનપત્ર આપવાનું છે, આવી ખોટી ફરિયાદ દાખલ કરી અને એસપી સાહેબને અમે આવેદનપત્ર આપીને આવ્યા છીએ। બનાસકાંઠાની એલસીબી પોલીસે છાપી પોલીસ મથકની હદના વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી વધુ એક કાર ઝડપી લીધી છે। જિલ્લા પોલીસ અધિક્ષક નીરજકુમાર બડગુજરની સૂચનાથી ચાપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલા એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જેએચ સિંધવે બાતમીના આધારે તેમની ટીમ સાથે શેરપુરા ગામની સીમમાં અમદાવાદ હાઈવે ઉપર આવેલા પુલ પાસે નાકાબંધી કરી રોડ ઉપરથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી GJ1HF 7846 નંબરની ચેવરોલેટ કંપનીની ઓપ્ટ્રા ગાડીને આંતરી તલાશી લીધી હતી। જે વખતે આ ગાડીમાંથી 67,200 રૂપિયાની કિંમતનો 168 બોટલ દારૂ મળી આવતા પોલીસે અમદાવાદના કારચાલક રીતેશ સુરેશભાઈ સથવારાને ઝડપી લઈ ગાડી સહિત કુલ 2,67,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી છાપી પોલીસના હવાલે કર્યો હતો। આ મામલે છાપી પોલીસે કારચાલક વિરુદ્ધ ધોરણસરનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું સલમાનની નવી ફિલ્મ ટાઈગર જિંદા હૈ। ફિલ્મના વિરોધ માટે અંબાજીમાં રોડ ઉપર ઉતર્યો વાલ્મીકી સમાજ। ગઢ ગ્રામ પંચાયતની બજેટ બેઠકમાં બહુમતી સભ્યોની ગેરહાજરીથી લટકી પડી બજેટની મંજૂરી। બીકે ન્યૂઝ ચેનલ ઉપર ધાનેરા તાલુકાની પ્રાથમિક શાળાઓના બાળકોને ગરમ સ્વેટરના વિતરણના અહેવાલો નિહાળી બર્માદેશમાં વસતા સેવાભાવી અગ્રણી ધાનેરા દોડી આવ્યા। અનાપુર છોટા પ્રાથમિક શાળાના બાળકોને હાથોહાથ કર્યું ગરમ કપડાનું વિતરણ। ભારતની પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીકથી કોઈ અજાણ્યા ઇસમનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળતા ચકચાર। શિયાળામાં વિટામિન સીથી ભરપૂર આમળાનું સેવન અમૃત ફળ સમાન, આમળાના ઔષધીય ગુણો જાણવા જુઓ બીકે ન્યૂઝનો વિશેષ અહેવાલ। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। નવ વર્ષ કી પૂર્વ સંધ્યા પર મોજ મસ્તી, ગીત સંગીત, નાચ ગાના ઓર ખાના પીના, વો ભી અનલિમિટેડ। ये सब कुछ आपको मिलेगा कीवी कंटेनर रिसोर्ट में। आइए
हम बनाएंगे आपकी शाम को यादगार। रात 8:30 बजे से धूम धड़ाका, डीजे की धुन पर डांस मस्ती और नव वर्ष के आगमन पर शानदार आतिशबाजी। सीमित पास, 28 दिसंबर तक पास बुक कराने पर सरप्राइज गिफ्ट भी। पास की प्राइजेज निम्न प्रकार, रिजोर्ट के लग्जरी कंटेनर रूम की प्राइजेज निम्न प्रकार 9116549111 डीसा से 150 किलोमीटर दूरी पर। सम्मिलित विकास जानकारी प्रोजेक्ट बनासकांठा जिल्लो, दिव्यांगता धरावता व्यक्तिओ माटे। बनासकांठा जिल्लाना तमाम दिव्यांगता धरावता व्यक्तिओने सरकारी योजनानी माहिती तेमज तेमना अधिकारों विषे जानकारी आपवानो कार्यक्रम अंधजन मंडल वस्त्रापुर अमदावाद द्वारा चलावामां आवे छे। जे कार्यक्रम यूरोपियन युनियन अने जर्मनी लेप्रसी एंड टीबी रिलीफ एसोसिएशनना सहयोगथी चलावामां आवे छे। आप पण दिव्यांगताने लगती माहिती मेळवा माटे संपर्क करो। सम्मिलित विकास जानकारी कार्यक्रम, दुकान नंबर 4, समर्पण फ्लेट, ढूंढियावाड़ी, पालनपुर। मोबाइल नंबर 9774768365। अशोक ऑटो, तेनो विश्वास मोटो। हाई स्पीड गाड़ियों माटे, हाई स्पीड रोड माटे, हाई स्पीड जिंदगी माटे ब्रिजस्टोन टायर। ब्रिजस्टोन टायर महंगू छे पण बीजी बधी कंपनीओ करता सस्तु छे। ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રી માં પડશે, તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે। બ્રિજસ્ટોન ટાયર, અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ। લડવી નદી પાસે ડીસા હાઈવે પાલનપુર। ફોન નંબર 267474। અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો। વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। પદ્માવતી બાદ બોલિવૂડની વધુ એક નવી ફિલ્મ ટાઈગર જિંદા હૈ એ પણ વિવાદમાં સપડાઈ ગઈ છે। સલમાન ખાન અભિનીત આ ફિલ્મમાં વાલ્મીકી સમાજ માટે અપમાનજનક શબ્દો સાથેના સંવાદો રજૂ કરાયા હોવાના આક્ષેપો સાથે વાલ્મીકી સમાજે આ ફિલ્મ સામે મોરચો માંડ્યો છે। આ ફિલ્મ સામે વિવિધ સ્થળે વાલ્મીકી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, ત્યારે વિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે પણ આજે વાલ્મીકી સમાજના લોકોએ પણ ટાઈગર જિંદા હૈ ફિલ્મના વિરોધમાં આજે સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીના પુતળા સાથે વિશાળ વિરોધ રેલી યોજી રોષ ઠાલવ્યો હતો। આજે યાત્રાધામ અંબાજી ખાતે સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીની નવી ફિલ્મ ટાઈગર જિંદા હૈ ફિલ્મનો વિરોધ કરવા વાલ્મીકી સમાજના લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા। સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીના પુતળાઓને બૂટ ચંપલના હાર પહેરાવી વાલ્મીકી સમાજ દ્વારા વિશાળ વિરોધ રેલી યોજાઈ હતી। સલમાન ખાન હાય હાય અને શિલ્પા શેટ્ટી હાય હાયના નારા સાથે નીકળેલી આ રેલી અંબાજીના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી। ટાઈગર જિંદા હૈ ફિલ્મમાં સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીએ પોતાના સંવાદોમાં વાલ્મીકી સમાજ માટે બોલેલા અભદ્ર શબ્દો સામે દેશભરમાં વાલ્મીકી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યો છે, ત્યારે આજે અંબાજીમાં પણ વાલ્મીકી સમાજે પોતાના સન્માન માટે યોજાયેલી આ વિરોધ રેલીમાં વાલ્મીકી સમાજના આગેવાનો, બાળકો તેમજ સ્ત્રીઓએ મોટી સંખ્યામાં જોડાઈ સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી સામે રોષ ઠાલવ્યો હતો। અંબાજીના ડીકે સર્કલથી નીકળી અંબાજીના શક્તિદ્વાર થઈ મેઇન માર્કેટના રસ્તા ઉપર ફરેલી આ રેલીમાં જોડાયેલા આગેવાનોએ જો સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર વાલ્મીકી સમાજ ભૂખ હડતાલ ઉપર ઉતરી જશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। જે વાલ્મીકી સમાજની અંદર જે અપશબ્દો બોલવામાં આવ્યા છે ને, શિલ્પા શેટ્ટી તેમજ સલમાન ખાન જે અપશબ્દો બોલે છે એના સાથે જે કાર્યવાહી થઈ છે ને, વાલ્મીકી સમાજ અપશબ્દો બોલવાનો વિરોધ થવો જોઈએ। એમ જ એમ સાહેબને ખાસ કહું છું, આપણે અત્યારે ગુજરાતના સીએમ હતા, અત્યારે પીએમ બન્યા છીએ, જે અમારા વાલ્મીકી સમાજનો જે અપશબ્દો થયેલું છે એના પૂરેપૂરી કાયદેસર કાર્યવાહી થવી જોઈએ, તેમજ તેમ એમને સજા મળી જોઈએ। પાલનપુર તાલુકાની સૌથી મોટી ગણાતી ગઢ ગ્રામ પંચાયતમાં ગત મંગળવારે મળેલી બજેટ બેઠકમાં
જરૂરી સભ્યોની ગેરહાજરીના પગલે બજેટ મંજૂર કરવાની કાર્યવાહી અટવાઈ પડતા આ મુદ્દો ચર્ચાની એરણે ચડ્યો હતો. ગઢગ્રામ પંચાયતમાં હાલ 14 સભ્યો તેમજ એક સરપંચ એમ હાલ 15ની સભ્ય સંખ્યા છે. દરમિયાન ગત મંગળવારે ગઢની ગ્રામ પંચાયત કચેરીમાં બજેટ બેઠક બોલાવાઈ હતી, પરંતુ આ બેઠકમાં સરપંચ સહિત માત્ર 5 સભ્યો જ હાજર રહેતા બહુમતી સભ્યોની ગેરહાજરીના પગલે કોરમ ન થતા બજેટ મંજૂર કરવાની કાર્યવાહી લટકી પડી હતી, જેથી આ મિટિંગને મુલતવી રાખવાની ફરજ પડી હતી. ગઢગ્રામ પંચાયતના અમુક સભ્યો શાસક બોર્ડથી નારાજ હોવાની વાતો લાંબા સમયથી ચર્ચાઈ રહી છે, ત્યારે બજેટ બેઠક જેવી મહત્વની સભામાં બહુમતી સભ્યોએ હાજરી આપવાનું ટાળતા પંચાયત સભ્યોની કહેવાતી નારાજગી સપાટી ઉપર ઉપસી આવી છે. આ મિટિંગમાં બજેટ રજૂ થનાર હોવા છતાં મોટાભાગના સભ્યો સભામાં હાજર ન રહેતા બજેટની મંજૂરી અટવાઈ પડી છે. ઉલ્લેખનીય છે કે અમુક સભ્યોની નારાજગી ચરમસીમાએ પહોંચી ગઈ છે, ત્યારે ગઢગ્રામ પંચાયતના સત્તાધીશો બહુમતી સભ્યોની નારાજગીનું જલ્દી કોઈ સમાધાન નહીં કરે તો ગઢગ્રામ પંચાયતમાં રાજકીય ભૂકંપ થવાની સંભાવના પણ વર્તાઈ રહી છે. જોકે આ મામલે ગઢના સરપંચ વસંતભાઈ રાઠોડે જણાવ્યું હતું કે આ વખતે પૂરતા સભ્યોની હાજરી ન હોય આ બેઠક મોકૂફ રખાઈ છે અને હવે આગામી 2 તારીખે ફરી ગઢગ્રામ પંચાયતની મિટિંગ બોલાવી બજેટ મંજૂર કરવામાં આવશે. બનાસકાંઠાના ધાનેરા તાલુકાની પ્રાથમિક શાળાઓના જરૂરિયાતમંદ બાળકોને ઠંડી સામે રક્ષણ આપવા માટે ગરમ સ્વેટરનું વિતરણ કરવાનું સેવાકીય અભિયાન હાથ ધરાયું હોવાના બીકે ન્યૂઝ ચેનલ ઉપર પ્રસારિત થયેલા અહેવાલો જોઈ વિદેશમાં રહેતા એક શિક્ષણપ્રેમી ભારતીય પણ બાળકોને ગરમ સ્વેટરનું વિતરણ કરવા સ્વદેશ દોડી આવ્યા છે. હાલ શિયાળાની ઋતુમાં ઠંડીનું પ્રમાણ પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ પરિવારોના જરૂરિયાતમંદ બાળકોને ઠંડી સામે રક્ષણ પૂરું પાડવા ધાનેરા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ભણતા બાળકોને ગરમ સ્વેટરનું વિતરણ કરવાનું સેવાકીય અભિયાન હાથ ધરાયું છે. ત્યારે આ સેવાકીય કામગીરીના બીકે ન્યૂઝ ચેનલ ઉપર રજૂ થયેલા અહેવાલો જોઈ મૂળ ધાનેરાના વતની અને હાલ વ્યવસાય અર્થે બર્મા દેશમાં વસતા શિક્ષણ પ્રેમી અને સેવાભાવી અગ્રણી કરણસિંહ રાજપૂતને પણ આ સેવાકીય અભિયાનમાં મદદરૂપ બનવાની ભાવના જાગતા તેમણે બર્માથી બીકે ન્યૂઝ ચેનલના ધાનેરા ખાતેના સંવાદદાતા રમેશ પ્રજાપતિનો સંપર્ક કરી બાળકોને ગરમ સ્વેટર આપવાની તૈયારી દર્શાવી હતી અને આ સત્કાર્યમાં ભાગ લેવા તેઓ બર્માથી ખાસ ધાનેરા દોડી આવ્યા હતા. દરમિયાન આજે તેમણે ધાનેરા તાલુકાના આનાપુર છોટા ગામની પ્રાથમિક શાળામાં પહોંચી જઈ પોતાના હાથે શાળાના જરૂરિયાતમંદ માસૂમ બાળકોને ગરમ સ્વેટરનું વિતરણ કરી કંઈક સારું કામ કર્યાનો અહેસાસ વ્યક્ત કર્યો હતો. આજે આનાપુર છોટા ગામની પ્રાથમિક શાળાના બાળકો પણ બિનનિવાસી ભારતીય શિક્ષણ પ્રેમીના હાથે સ્વેટર પહેરી ખુશ થઈ ગયા હતા. આ પ્રસંગે શાળા પરિવારે પણ આ એનઆરઆઈ દાતાનું સન્માન કરી તેમની ભાવનાને બિરદાવી હતી. અમારા સંવાદદાતા સાથેની વાતચીતમાં કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે બીકે ન્યૂઝ ચેનલ ઉપર પ્રસિદ્ધ થયેલા અહેવાલોથી પ્રેરિત થઈ મને આ કામ કરવાનું સદભાગ્ય સાંપડ્યું છે. તેમણે અન્ય લોકોને પણ આવા સેવાકીય કામ કરવા માટે આગળ આવવા આહવાન કર્યું હતું. સાંજે મેં ધાનેરામાં ટીવી ઉપર બીકે ન્યૂઝના ન્યૂઝ નિહાળતા જોયું કે મારી સ્કૂલની અંદર બીકે ન્યૂઝ કંઈક ને કંઈક વિતરણ કરે છે, ત્યારે બીકે ન્યૂઝ ચેનલને કોન્ટેક કરી કોઈ શું તમે વિતરણ કરો છો, ત્યારે મેં કીધું કે સ્કૂલની અંદર નાના ભૂલકાઓ ગરીબ બાળકો છે જેની પાસે પોઝિશન નથી, તેમને અમે લોકોએ સ્વેટર ઠંડીના હિસાબે સ્વેટર વિતરણ કરીએ છીએ, જેની જે ઈચ્છા હોય ખરે તમને કોન્ટેક કરતા આજે મેં અનાપુર નાના છોટા અનાપુર સ્કૂલમાં સાથે જઈ 125 બાળકોની સાથે રહી અને સ્વેટરનું વિતરણ કર્યું. બહુ ખુશીની વાત છે અને તમામ મિત્રોને હું કહું છું કે આપણાથી બનતું કોશિશ હરીફ સ્કૂલની અંદર જો સપોર્ટ કરો અને આવો કોઈ બચ્ચાઓથી જે એનું સિક્યુરિટી રહે આવી રીતે કંઈ કંઈક કારણસર કોઈ કિતાબ બુક છે, કોઈ સ્કૂલની અંદર કોઈ પાણીનો પ્રોબ્લેમ છે કે કશું બી પ્રોબ્લેમને આપણે કરશું તો એ વસ્તુ કોઈ મોટી વાત નથી આપણા માટે. અને હરેક મિત્રોને કહું છું કે તમે પણ આ રીતે ચેક કરી બીકે ન્યૂઝ જુઓ, એના ઉપરથી પૂછો, કોન્ટેક કરો અને કંઈક ભલું થતું હોય. આપણે બી સ્કૂલના એક ટાઈપના વિદ્યાર્થી છીએ, હરેક મીડિયમ કક્ષાથી આવેલા છીએ, આપણાને એક ટાઈમમાં તકલીફ હતી કે જ્યારે આપણને કશું કોઈ પેલી નથી તો આ સુવિધા આપણી પાસે છે, બધું છે, તો આપણાથી બનતી કોશિશ કરવી. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ભારતની પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીકથી કોઈ અજાણ્યા ઈસમનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળતા ચકચાર. શિયાળામાં વિટામિન સીથી ભરપૂર આમળાનું સેવન અમૃત ફળ સમાન, આમળાના ઔષધીય ગુણો જાણવા જુઓ બીકે ન્યૂઝનો વિશેષ અહેવાલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શ્રી
સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1000 થી લઈને 1000 ગુણાંકની રકમથી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 સરળ હપ્તા ભરીને મળશે 1 આકર્ષક બોનસ. રૂપિયા 1000 પ્રતિ માસ ચૂકવો, 11 મેળવો, 12 અંતે રૂપિયા 12,916 હોલમાર્ક સોના તથા ચાંદીના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદીની હોલમાર્ક જ્વેલરી નું વિશાળ કલેક્શન, નગરપાલિકાની સામે, બગીચા રોડ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાને સ્પર્શતી ભારત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ ખૂબ જ સંવેદનશીલ મનાય છે. આ બોર્ડર ઉપર કોઈપણ જાતની હિલચાલ ઉપર ભારતીય સલામતી એજન્સીઓ બાજ નજર રાખે છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ નજીકથી કોઈ અજાણ્યા ઇસમની કોહવાઈ ગયેલી લાશ મળી આવતા સ્થાનિક પોલીસ પણ ચોંકી ઉઠી છે અને આ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસની તજવીજ હાથ ધરી છે. બનાસકાંઠાના વાવ તાલુકાના માવસરી નજીકની આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીક વરસાદના લીધે રણવિસ્તારમાં ભરાયેલું પાણી ઓસર્યા બાદ બોર્ડર ઉપરના પિલ્લર નંબર 949/1S નજીક પાણીમાં કોઈ અજાણ્યા શખ્સની કોવાઈ ગયેલી લાશ પડી હોવાનું જાણવા મળતા સુઈગામના PSI APચૌધરી અને માવસરી પોલીસની ટીમે તુરંત જ ઘટનાસ્થળે દોડી જઈ આ અજાણ્યા વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વાવની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ મૃતક ઇસમ કોણ છે અને તે આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર કેમ અને કઈ રીતે ગયો તે મામલે સ્વાભાવિક રીતે જ અણિયાળા સવાલો ઉભા થયા છે. ત્યારે વાવ પોલીસે પણ આ મામલાને ખૂબ જ ગંભીરતાથી લઈ આ પ્રકરણની ઊંડી તપાસ હાથ ધરી છે. શિયાળાનું અમૃત ફળ ગણાતા આમળાના સેવનથી ભરપૂર માત્રામાં વિટામિન સી મળે છે. આમળામાં ઘણા આયુર્વેદિક ગુણો પણ રહેલા છે, ત્યારે આજે આપણે આમળાના સેવનથી થતા લાભો વિશે વિસ્તૃત જાણકારી મેળવીએ. શિયાળાનું અમૃત ફળ એટલે કે આમળા, આજે અમે તમને આમળાથી થતા ફાયદા વિશે જાણકારી આપવાના છીએ. વિટામિન સીની પ્રચુર માત્રા ધરાવતા આમળામાં ખૂબ જ ઔષધીય ગુણો રહેલા હોય છે. ત્યારે આજે જો આમળાને લઈ કયા કયા ફાયદાઓ થાય છે. શિયાળાની ઋતુ આરોગ્યની ઋતુ મનાય છે. યોગ્ય આહાર અને વ્યાયામ કરી આખા વર્ષની સ્ફૂર્તિ શિયાળામાં જ મેળવી શકાય છે. શિયાળામાં ઔષધીય ગુણોથી ભરપૂર આમળાનું સેવન પણ અમૃત ફળ સમાન ગણાય છે. સૌથી વધુ વિટામિન સી આમળામાંથી મળે છે. એક આમળાનું 10 બરાબર ગણાય છે. એક માણસને દરરોજ 50 વિટામિન સીની જરૂર પડે છે. આમળામાં મોટા પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ પણ રહેલું છે, જે શરીરને ફ્રી રેડિકોલ્સથી બચાવે છે અને રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડી કેન્સર જેવા ભયાનક રોગોથી પણ બચાવે છે. આમળા પાચન શક્તિ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આમળા ખાવાથી એસિડિટી પણ દૂર થઈ જાય છે. ખાસ કરીને ચામડી માટે પણ આમળા ખૂબ જ ઉપયોગી છે. આમળાના સેવનથી ચામડી સહિત આખું શરીર હંમેશા જવાન અને સ્ફૂર્તિલું રહે છે. વાળને રેશમ જેવા સુંદર અને મજબૂત બનાવવા માટે પણ આમળાને તેલ સ્વરૂપે ઉપયોગમાં લેવાય છે. આમળા લીવરની પ્રક્રિયાને પણ સરળ બનાવે છે અને ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, સુગર, કોલેસ્ટ્રોલ અને કબજિયાત વગેરેમાં પણ આમળાનો પાવડર ખૂબ જ ઉપયોગી બને છે. સગર્ભા સ્ત્રીઓ માટે આમળાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. આંખની દ્રષ્ટિને સુધારવા માટે આમળા ખૂબ જ ગુણકારી છે. મોઢામાં ચાંદા પડવાની તકલીફ પણ આમળાના સેવનથી દૂર થાય છે. આમળા ફેફસા અને નર્વસ સિસ્ટમને મજબૂત બનાવી કંટ્રોલ કરે છે. આમળા શક્તિવર્ધક છે અને શરીરને ગરમીમાં ઠંડક પૂરી પાડે છે. આયુર્વેદમાં પણ આમળાનું ખાસ મહત્વ છે. ડીસાના આયુર્વેદ નિષ્ણાત જીતુભાઈ વૈદે
આમળાના ગુણકારી પરિણામો ઉપર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો. આમળાને સંસ્કૃતમાં ધાત્રી ફળ કહ્યા છે, જેને અમૃત ફળ કહી શકીએ. એ અમૃતની ભાવના જેવું કહી શકાય. આધુનિક વિજ્ઞાન પણ એમાં વિટામિન સી વધારે પડતું માને છે, અને જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આમળાના ઔષધીય ગુણો અંગે વધુ માહિતી આપતા જીતુભાઈ વૈદ્ય જણાવ્યું હતું કે આમળાનું સેવન યુવાની ટકાવી રાખે છે. આમળા એ વયસ્થાપક વસ્તુ છે, મતલબ નિયમિત આમળા લેવાથી તમારી ઉંમર ધ્યાનમાં ત્યારે છે, શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. ખાસ કરીને જે વાયરલ ડિસીઝનું આજકાલ પ્રમાણ વધ્યું છે તે બિલકુલ ઓછું થાય છે. અને ડિટોક્સિફિકેશન ઓફ બોડી, કે શરીરની અંદર જે વિષદ્રવ્યો જમા થયા હોય, આમળાનો રસ નિયમિત લેવામાં આવે તો એ શરીરમાંથી વિષને દૂર કરે છે અને શરીરને બિલકુલ તંદુરસ્ત અને ચોખ્ખું ચણાક બનાવે છે. બનાસકાંઠા જિલ્લાની ધરતી જ એવી છે કે અહીં આમળાની ખેતી ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે અને આમળાનું ઉત્પાદન પણ વિપુલ માત્રામાં થાય છે. પરંતુ આ વર્ષની વાત કરવામાં આવે તો આમળાનું ઉત્પાદન ખૂબ જ અલ્પ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. આ અલ્પ પ્રમાણ એટલું તો અલ્પ નથી કે તેનો ઉપયોગ ના કરી શકાય. બનાસકાંઠા જિલ્લા સહિત અસંખ્ય જગ્યાઓ પર આ આમળા પહોંચાડી શકાય છે. ત્યારે શિયાળાના આ અમૃત ફળના સેવન માટે તમામ લોકોએ આમળાનું સેવન કરવું જોઈએ. અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. હવે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 836 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 662થી 674, ઘઉંના 344, બાજરીના 236થી 288, ગવારના 741થી 780, અડદના 721થી 866, રાજગરાના 795, મગફળીના 700થી 778, તેમજ કપાસના ભાવ 1005થી 1025 રૂપિયા રહ્યા હતા. ડીસા ગંજ બજારમાં આજે એરંડાની 70 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 343, ઘઉંની 1, બાજરીની 644, ગવારની 146, અડદની 58, રાજગરાની 50, મગફળીની 3,117 બોરી તેમજ કપાસની 125 મણની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે પણ તેજી જોવા મળી હતી. આજે એક તોલા સોનાનો ભાવ 175 રૂપિયા વધીને 30,025 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 350 રૂપિયા વધીને 38,800 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 350 રૂપિયા વધીને 38,600 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. રૂપાણી મંત્રીમંડળમાં પસંદગી પામેલા પરબતભાઈ પટેલને ફરી આરોગ્ય વિભાગનો હવાલો મળવાની સંભાવના. ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલના બીજા ભાગના પ્રથમ માળે આવેલી ચોથા નંબરની ચેમ્બરમાં મંત્રી પરબતભાઈ પટેલ માટે ગોઠવાઈ બેઠક વ્યવસ્થા. સલમાનની નવી ફિલ્મ ટાઈગર જિંદા હૈ ફિલ્મના વિરોધ માટે અંબાજીમાં રોડ ઉપર ઉતર્યો વાલ્મીકી સમાજ. ગઢ ગ્રામ પંચાયતની બજેટ બેઠકમાં બહુમતી સભ્યોની ગેરહાજરીથી લટકી પડી બજેટની મંજૂરી. બીકે ન્યૂઝ ચેનલ ઉપર ધાનેરા તાલુકાની પ્રાથમિક શાળાઓના બાળકોને ગરમ સ્વેટરના વિતરણના અહેવાલો નિહાળી બર્માદેશમાં વસતા સેવાભાવી અગ્રણી ધાનેરા દોડી આવ્યા. અનાપુર છોટા પ્રાથમિક શાળાના બાળકોને હાથોહાથ કર્યું ગરમ કપડાનું વિતરણ. ભારતની પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીકથી કોઈ અજાણ્યા ઇસમનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળતા ચકચાર. શિયાળામાં વિટામિન સીથી ભરપૂર આમળાનું સેવન અમૃત ફળ સમાન. આમળાના ઔષધીય ગુણો જાણવા જુઓ બીકે ન્યૂઝનો વિશેષ અહેવાલ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.